त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृता ॐ श्री स्वामी नारायणाय नमः। ॐ श्री यदुकुलभूषणाय नमः। ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सिद्धेश्वराय नमो नमः। सच्चिदानन्दरूपाय
सवोत्पत्ति है कवि ताप त्रय विनाशाय कृष्णाय वयं नमः आइये हनुमन्त विराजिये कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिये पवन कुमार बधाइए पवन Thank you.
एक बार
पधारो धीरे बोलो स्वामी नारायण भगवान की जय श्री द्वारिकाधीश की जय श्री बाल कृष्ण लाल की जय रामचंद्र भगवान की जय श्री सिद्धेश्वर महादेव की जय श्री मोमायमात की जय श्री विघ्न विनायक देव की जय श्री कष्ट भंजन देव की जय सुरा पुरा दादानी जय श्री भारत मात की जय श्री गौ मात की जय श्री सनातन धर्म की श्री पितृ नारायण देव की जय श्रीमद् भागवत महापुराण की जय 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 श्री राधे 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 जय जय तो वाचो न्यवर्तन्ते अप्राप्य मनसा सह अहम चान्ये इमे देवा स्तस्मे भगवते नमः। नंद नंदन ब्रीज जन वंदन भक्त ओर चंदन अपना सौना हैया ना हार नटखट गोपाल इष्ट देव द्वारिकाधीश महाप्रभुनी अपरिमित कृपा थी आ कुळनी हमेशा ने माटे रक्षा करनारा कुळदेवी मां मोमाई माताने असीम कृपा थी सुरापुरा वंदना महोत्सव आपणे उजवी रह्या छीए। महोत्सवनो आज चौथो दिवस छे અને ચતુર્થ દિવસની પ્રથમ સત્ર એનો પ્રારંભ કરતા પહેલા મંચસ્થ વિરાજીત સંહિતા પાઠનું પઠન કરતા ભૂદેવ શાસ્ત્રીજીના ચરણોમાં કોટી કોટી વંદન કરું। આપ સૌના હૃદયમાં વિરાજીત આપના ઈષ્ટદેવના ચરણોમાં વંદન કરી આપને વંદન કરી ઘણા હેતથી અમારા આપ સૌને જય શ્રી કૃષ્ણ। હે ભગવાન લાઈટ વહી જાય ને આ બધાને ગરમી થાય। વૈભવ ક્યાં છે? ચેતનભાઈ ઓલા જય ખોડિયાર કેટરસ વાળા ભાઈ છે ને એને ના પાડી આવો, આજે રામનો મિશન આ કોઈ જમવાના નથી। ભુવાતા રામનવમી છે, ઉપવાસ તો કરવો પડે ને। અખો કહે મારે કરવું કેમ, ચોથા દિવસે પાછું હતું એમનું એમ। આમ ભાવથી બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। હવે તમારે એક કામ કરવાનું છે, આ પરચુરણને સાચવવાનું છે।
મને ખ્યાલ છે એ દેશના ભાવિ નાગરિકો છે, પણ અત્યારે મારું ભાવિ ન બગાડે એવું કંઈક કરજો. ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ, ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ, જા ચોથું નથી જોઈતું નાથ મુજ પર તે કૃપા કરી, જા ચોથું નથી જોઈતું નાથ મુજ પર તે કૃપા કરી. ઈશ્વરના અનુગામી આપણે સૌ, ઈશ્વરની મોટામાં મોટી કૃપા, ઈશ્વરે આપણને માણસ બનાવ્યા. ઈશ્વરની મોટામાં મોટી કૃપા, આપણો જન્મ આ પવિત્ર ભારત ભૂમિમાં થયો. સ્વર્ગનો રાજા ઇન્દ્ર ભગવાન પાસે યાચના કરે, અહો યમીશામ કિમ કારી શોભનમ પ્રસન્ન યેશામ સ્વીદુતઃ સ્વયં હરિ. હે હરિ, એક વખત અમને આ પૃથ્વી ઉપર તમે માનવ જન્મ આપો. હે હરિ, એક વખત આ મૃત્યુ લોકમાં આપ અમને જન્મ આપો. ઈશ્વરની મોટામાં મોટી કૃપા, આપણો જન્મ આ પવિત્ર ભારત ભૂમિમાં થયો છે. આપણને ઈશ્વરે પૂર્ણ બનાવ્યા, સારા પરિવારમાં આપણો જન્મ થયો, સારા મા બાપનું આપણને સાનિધ્ય મળ્યું. અને એટલે જ મારો કવિ કહે, ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ. હૈયાની સાર્થકતા ક્યારે થાય? જ્યારે આ હૈયાની અંદર ભગવાનને વિરાજિત કરો. અને એક વખત આપણો ઈષ્ટદેવ આ હૃદયની અંદર વિરાજિત થઈ જાય, પછી ક્યાંય જવાની જરૂર નથી પડતી. હૈયાની અંદર ન ભરવાની વસ્તુઓ ભરી, અને આ હૈયાને આપણે ખોખલું કરી દીધું છે. ઈર્ષાઓ ભરી, માદ અને અહંકાર ભરી, આશા અને તૃષ્ણાઓ ભરી, આ હૈયાને આપણે ખોખલું કરી દીધું છે. હૈયામાં ભરી શકાય તો તમારા ઈષ્ટ દેવના સ્વરૂપને ધારણ કરો. ઈશ્વરે આપણને મસ્તક આપ્યું છે, આ મસ્તકમાં જ્ઞાન ભરવાનું છે. નારદજી ભક્તિ સૂત્રમાં લખે, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર આ જગતમાં મુક્તિ એ ક્યારે મળતી જ નથી. અને એટલા માટે જ એક તત્વ ચિંતકનું એનાલિસિસ છે કે આ જગતની અંદર 98% લોકો અસદગતિને પામે છે, માત્ર ને માત્ર 2% લોકો આ જગતમાં મોક્ષત્વને પામે છે. ઈશ્વરના ધામની અંદર ઈશ્વરના સ્વરૂપમાં એ પહોંચી જાય છે. 98% લોકો અસદગતિને પામે છે. અને જુઓ, તમે જ કહો ને કે અમારા બાપા પાછા થયા. આપણા ગામડાની અંદર આ કહેવત છે, કોણ પાછું થયું? તો કે અમારે માડી પાછા થયા. કોણ પાછું થયું? તો કે અમારો ભાઈ પાછો થયો. કોણ પાછું થયું? તો કે અમારા બાપા પાછા થયા. અને તમે જુઓ, મેલું લખો ને એમાં પણ તમે લખો, ખૂબ દિલગીરીથી કહેવું પડે છે, ફલાણા ફલાણા ભાઈ એ ધામમાં ગયા છે. હવે ધામમાં જાય તો દિલગીરીથી શું કામ કેવું પડે ભાઈ?
कारण के आपने खबर छे के आने धाम मळवानु नथी, एटला माटे लौकिक प्रथा थी आपणे लखीए खूब दिलगीरी थी केवू पड़े अमारा पिताश्री स्वर्गस्थ गया छे। ज्ञान वगर मुक्ति आ जगत मा कोई ने मळती ज नथी। एक एवो ज्ञान जे आपणे मोक्षत्व आपी शके, एक एवो ज्ञान जे आपणे ईश्वरनी साची ओळखाण करावी शके, एक एवो ज्ञान जे आपणुं कल्याण करी शके। मस्तकनी अंदर ज्ञाननो आविर्भाव करवानो छे। त्रणवाना मुझने मळ्या हयु मस्तक अने हाथ, ईश्वरे आपणे हाथ आप्या छे। आ हाथनी सार्थकता शुं? आ हाथ मावो खावा माटे ईश्वरे आपणे नथी आप्या। आ हाथ तमाकु चोळवा माटे ईश्वरे आपणे नथी आप्या। ईश्वरे हाथ आप्या छे। आ हाथनी सार्थकता कर्म छे। एक एवो कर्म जे आपड़ा गया पछी हमेशा ने माटे याद रहे। का एवो कैक करता जजो के तमारा गया पछी तमारो परिवार, तमारो कुटुंब, तमारो समाज तमने याद करे। अने का एवो कैक लखता जजो के तमारा गया पछी ए लखेलु वाची अने आ समाज तमने याद करे। हाथ थी कर्म करवाना छे। अने कर्म छे ने आ जगत मा कोई ने मुक्तु नथी। लोग किसी नाहक को बुरा कहते हैं, आदमी अच्छा है लेकिन वक्त बुरा है। क्या करे किसे कहे शिकायत अपनी, जो तकदीर में लिखा है वो तो होके ही रहता है। जो तकदीर में लिखा है वो तो होके ही रहता है। अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम। कर्म छे ने ए कोई ने मुक्तु नथी भाई, कर्म कोई ने नथी मुक्तु। राणो जारे मीरा ऊपर अत्याचार करतो तो ने, त्यारे मीराए कीधु तो राणा तारामा थाय ने एटला अत्याचार तू करी लेजे, तारामा ताकात होय एटला दुराचार तू करी लेजे, पण याद राखजे राणा तारा एक एक कर्म नु फळ ए तारे भोगववू पड़शे। तारा एक एक कर्म नु फळ तारे भोगववू पड़शे।